હવે એકમ નંબર ત્રણ નો આપણે સ્વાધ્યાય પોથીમાં અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો દરેક એકમને અંતે સ્વાધ્યાય પોથીમાં જે કંઈ પૂર્ણ થયું હોય વિડીયોના અંતે તમારે જે કંઈ હોય એ બધું ગૃહ કાર્યમાં લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી સમયસર વિડીયોની સાથે સાથે તમે ભરતા રહેજો અને પાઠ્યપુસ્તકમાં આપેલું સોયધય તમે નોટબુકમાં લખતા રહેજો વિદ્યાર્થી મિત્રો આવનારા દિવસોની અંદર અમે તમારી પાસેથી આ ગૃહ કાર્ય મંગાવશું વિદ્યાર્થી મિત્રો તો આશા રાખીશ કે તમે તમારું કામ નિયમિત કરતા રહેશો કારણ કોરોનાની આ મહામારી વચ્ચે વિદ્યાર્થી મિત્રો આવનારા દિવસોની અંદર આપણી શાળાઓ ક્યારે ચાલુ થશે એનું કઈ જ કહી શકાય એમ નથી તો ઘરે બેસીને આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ એકમ નંબર મહેનતનો રોટલો એને સ્વધાય માં જોઈએ પ્રશ્નોના જવાબો સમાનાર્થી વિરોધાર્થી યોગ્ય ક્રમમાં ગોઠવો બરાબર છે વિરામ યોગ્ય વગેરે જેવી બાબતો જોઈએ વિદ્યાર્થી મિત્રો મહેનતનો રોટલો એક બોધ કથા છે એ આપણને બોધ આપે છે તો તેના લેખક પન્નાલાલ પટેલ છે ચાલો એકમનો અભ્યાસ કરીએ મહેનત નો રોટલો એકમ નંબર ત્રણ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં શોધી વિદ્યાર્થી મિત્રો તમારી સામે જે કઈ પ્રશ્ન આપ્યા છે એની નીચે અ એ બી સી અને ડી એમ ચાર ઓપ્શન આપ્યા છે એમાંથી જે સાચો જવાબ છે એ તમે એની સામેના ખાનામાં લખજો જો પ્રથમમાં જવાબ એ હોય તો એ પહેલા ખાનામાં લખીએ પછી જો બી જવાબ આવતો હોય તો બી લખીએ એ રીતે તમારે લખવાનું છે ચાલો પહેલો પ્રશ્ન સાધુ મોચી પાસે શા માટે ગયો હતો એ પર ઘરખા સીવડાવવા માટે બી આશીર્વાદ આપવા સી પારસમણી આપવા ડી શિષ્ય બનાવવા વિદ્યાર્થી મિત્રો અહિયાં જવાબ આવે છે ક્યાં રહેતો હતો એ કાશીમાં બી હરિદ્વાર કે હરિદ્વાર માં મથુરામાં ડી વૃંદાવનમાં તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો એ કાશીમાં સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો એ પ્રામાણિકતાનો બી ચતુરાઈ સી કુશળતા અને ડી કાબેલિયત વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવે છે પ્રામાણિકતા એ ચાર મહેનતનો રોટલો બોધ કથામાં સાનું ગૌરવ કરવામાં આવ્યું છે એ ધનનું બી શિક્ષણનું સી સુંદરતાનું ડી શ્રમનું વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવે છે ડી મિત્રો અગાઉ મેં તમને આનો જવાબ કહ્યો અગાઉ એકમની શરૂઆતમાં આનો જવાબ મેં તમને કહ્યો છે શું જવાબ આવશે સરસ પન્નાલાલ પટેલ તો અહીંયા આપણી પાસે એનો ઓપ્શન બી છે તો જવાબ આવશે બી વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે જેના જવાબ ઉત્તરો તમારે એક વાક્યમાં લખવાના છે મોચી ભગત સ્વભાવે કેવા હતા પ્રશ્ન નંબર મોચી ભગત સ્વભાવે કેવા હતા જવાબ આવશે મોચી ભગત સ્વભાવે પ્રામાણિક અને સાચુકલા અને સંતોષી હતા જવાબ છે મોચી ભગત સ્વભાવે પ્રામાણિક અને સાચુકલા અને સંતોષી હતા સાધુએ કેટલા રૂપિયામાં પગરખા લીધા પ્રશ્ન નંબર બે સાધુએ કેટલા રૂપિયામાં પગરખા લીધા જવાબ સાધુએ દોઢ રૂપિયામાં પગરખા લીધા મોછી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો જવાબ આવે છે ત્યારે સાધુ કહે છે બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો પ્રશ્ન નંબર ચાર મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું પ્રશ્ન નંબર 4 મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું જવાબ છે મોચીએ સોનાના ઓજારો ઘરના ખૂણામાં નાખી દીધા 5 મોચીએ સોનાના ઓજારો કેમ ના વાપર્યા પાંચ મોચીએ સોનાના અજારો કેમ ન વાપર્યા સોનાના ઓજારો ન વાપર્યા કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને મેળવ્યા ન હતા અથવા તો બાવળાના બળથી મેળવ્યા ન હતા છ मोची भगत नवा औजारों क्या रे वसावी सकिया मोची भगत नवा औजारों क्या रे वसावी सकिया मोची भगत बार महिना मजूरी करी त्यारे नवा औजारों वसावी सकिया मोची भगत नवा औजारों બાર મહિના મજૂરી કરી ત્યારે વસાવી શક્યા માણસના હાથ પગ વિશે સાત માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે જવાબ માણસના માણસના હાથ પગ વિશે મોચી ભગત માને છે કે હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા પણ કામ કરવા માટે આપ્યા છે માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે જવાબ આવે છે કે માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા પણ કામ કરવા માટે આપ્યા છે આઠ છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે આઠ છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે જવાબ છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે આપ ખરા સાધુ જવાબ આવે છે આપ ખરા સાધુ નવ મહેનતનો રોટલો પાઠમાંથી આપણને કયો બોધ મળે છે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો મહેનતનો રોટલો પાઠમાંથી આપણને કયો બોધ મળે છે જવાબ છે મહેનતનો રોટલો પાઠમાંથી મહેનત આનંદ મળે છે અથવા તો હંમેશા મહેનત કરીને જ પોતાનું જીવન ગુજરાન ચલાવવું જોઈએ બેઠા બેઠા ખાવું જોઈએ નહીં અથવા તો પરિશ્રમ એ જ પારસમણી છે प्रश्न नंबर त्र नीचे न प्रश्नों में लखो नीचे न ना ना उत्तर बे में लखो एक साधु ने क्य नवाई लगी जवाब ઘણા સમય પછી જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું ઓજાર બગાડી ગયા હતા તે સાધુ સાધુને ત્યારે સાધુને નવાઈ નવાય લાગ્યું બે સાધુની જગ્યાએ તમે હો તો શું કરો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબમાં તમારે સાધુની જગ્યાએ પોતાની જાતને મૂકવાની એટલે કે તમે જાતે સાધુ હો તો તમે શું કરો એ તમારે લખવાનું છે માટે અહીંયા તમે તમારા વિચારો લખજો ત્રણ મોચીની જગ્યાએ તમે હો તો શું કરશો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો અહીંયા મોચીની જગ્યાએ જો તમે હોત તો શું કરો એ પણ તમારે જાતે તમારા વિચારો લખવાના છે પ્રશ્ન નંબર નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા માત્ર કોણ બોલે છે તે જ લખવાનું છે કોને કહે છે તે લખવાનું નથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર માં વાક્ય કોણ બોલે છે એટલું જ લખવાનું છે આ વાક્ય કોણ બોલે છે સરસ કોણ બોલે છે મોચી ભગત બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવું આ વાક્ય કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય મોચી ભગત બોલે છે પૈસો મને ન ખપે આ સાધુ મહારાજ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ મારે દિવસે ત્યાંથી વાક્ય અધૂરું છે તો આગળનું વાક્ય શું છે એ તમારે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો આગળ આવશે સાંજે જવું છે માટે ઢીલ ન થાય આખું વાક્ય આ પ્રમાણે સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય બે મહારાજ તમને માણસ પારકતા આવડતું નથી આખી દુનિયા ત્યાંથી વાક્ય અધૂરું છે તો હવે આગળ શું આવશે એ જોઈએ જુઠ્ઠું બોલે છે તેમ માનો છો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો ચાલો ફરીથી આખું વાક્ય સમજાવું છું મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી આખી દુનિયા જુઠ્ઠું બોલે છે એમ તમે માનો છો અહીંયા વાક્ય પૂરું થાય છે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર છ નીચેના વાક્યો વાર્તામાં જે ક્રમ હોય તે ક્રમ ખાનામાં અહિયા વાર્તાના કેટલાક વાક્યો આડા આવડી આપેલા છે જેમાંથી ક્રમબદ્ધ રીતે તમારે એ જે ક્રમ આવે છે એ પ્રમાણે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જવાબો આ પ્રમાણે છે પહેલા નંબરે ચોથા નંબરનું જે વાક્ય છે એ એટલે કે મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ તો એની સામેના ખાનામાં એક લખો દો તો તો શું લો બે બે નંબર છે તેની સામેના ખાનામાં લખો એક જે વાક્ય છે બે ફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવું ત્યાં ત્રણ કરો અને ત્રણ નંબરનું જે વાક્ય છે એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે ત્યાં આગળ બોક્સમાં ચાર લખો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર સાત યોગ્ય વિરામ ચિહ્નો મૂકી નીચેના વાક્યો ફરીથી લખો વિદ્યાર્થી મિત્રો અંદર વાક્યો આપેલા છે તેની સામે વાક્યમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ચિહ્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે હું સંભળાવીશ અને તમે સાંભળો હું માત્ર જવાબો બોલીશ વાક્ય બોલતો નથી અવતરણ ચિહ્નમાં પડી ગયા છો અલ્પ વિરામ મહારાજ મેં જ તમને કહ્યું હતું એ ખોટું છે પ્રશ્નાર્થ ચિહ્ન અને અવતરણ ચિહ્ન પૂરા બીજું સાધુએ એને બે રૂપિયા આપ્યા મોચી પાસે પૈસા ન હતા અવતરણ ચિહ્નમાં મોચી ભગત ઉદ્ગાર ચિહ્ન મારા પગરખાનું શું પડે પ્રશ્ન ચિહ્ન અને અવતરણ ચિહ્ન પૂરું ચાર અવતરણ ચિહ્નમાં જરૂર દિવસે સાંજે અવતરણ ચિહ્ન પૂરું અને પૂર્ણ વિરામ નાહક સુકામ ધક્કા ખાવ છો चिन्ह સાંજે આવજો પાઠ્યપુસ્તક ની અંદર આ જે વાક્યો આપેલા છે એ જ વાક્યો શોધી અને એમાં જે જે વિરામ ચિહ્નો મૂકવામાં આવ્યા છે તે યોગ્ય જગ્યાએ તમે મૂકીને એને ફરીથી લખી શકો છો પ્રશ્ન નંબર આઠ પાઠને આધારે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાઠના આધારે યોગ્ય શબ્દને પસંદ કરી ખાલી જગ્યા ફરીથી છે એક બે ફિકર રહો મહારાજ ખાલી જગ્યા નહીં ચૂકવું જવાબ આવશે વાયદો પહેલી ખાલી જગ્યા જગ્યામાં જવાબ છે સામેની દુકાનેથી ખાલી જગ્યા લઈ આવું ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવે છે પરચુરણ મારી પાસે ખાલી જગ્યા બનાવવાનું સાધન છે સોનું હું खाल मांगी पेट ना खाड़ो पूरु छू पांचमी खाली जगह भिक्षा नीचे ना शब्दों समा ना समानार्थी शब्दों लखो एक श्रम तो मेहनत बे इच्छा तो मनोरथ त्रण वायदो मुदत कीमत मूल्य દુનિયા જગત હાથ હસ્ત તો તો કર જીવન જિંદગી આ છો સમાનાર્થી છે દસમો પ્રશ્ન નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો એક પ્રામાણિક તો વિરુદ્ધિ આવે છે અપ્રામાણિક બે ઈચ્છા તો અનિચ્છા સુખ તો દુઃખ ખોટું સાચું પ્રશંસા નિંદા સંતોષ અસંતોષ વિદ્યાર્થી મિત્રો આજ સવિ આજના વિડીયોમાં મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપશો વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ